मन की आर आर मन की जीत जीत, मन की आर आर से एव मन की जीत जीत, मगड़ू मिलावे मेरे राम से राम से, मन करावे फजी मट मेरू रे डगे पण देना देना, मन नव डगे पान बाय, ए भले भांगी पड़े ब्रह्मांड चितनी रे विपत पड़े पान, जीवन से नहीं विपत पड़े पड़ाए पन, ए मन से नहीं सोई मारा हरिरे जलो ना प्रमाण, नेरू रे डगे पण देना मनडा डगे नहीं पन बाय, ए भले मांगी पड़े ब्रह्मांड। अब नेरू डगे पण जेना मन न डगे अने कदाच ब्रह्मांड भले भांगी जाए, तो आ ज्ञाननी स्थिति छे ने जेवी आपणे जाणीए छीए ने, ને જેવી આપણે માનીએ છીએ ને એવી નથી, કારણ કે સ્વરૂપને એટલે કે પોતાના પોતાપદને આત્મપદને જાણી લીધા પછી કાંઈ કરવું ન પડે એ ભૂલ ભરેલી બાબત છે, કારણ કે સ્વરૂપ જાણ્યા પછી પણ જો આપણું મન અમન ન બને તો જાણપણું મહત્વનું નથી, જ્ઞાન મહત્વનું નથી, એટલે ગંગાસતીને કેવું પડ્યું કે મેરું ડગે મેરું પર્વત કદાચ ડગી જાય, મેરું પર્વત ચેતન નથી, ચેતો જડ પથ્થરનો છે એ ડગે જ નહીં, પણ કદાચ જો ડગી જાય પણ જેનું મન નથી ડગતું ને એ જ્ઞાની પુરુષની સ્થિતિ છે, અને બ્રહ્માંડ કોઈ દિવસ ભાંગે જ નહીં અને કદાચ ભાંગી જાય પણ જેનું મન સ્વરૂપ સ્થિતિથી વિચલિત નથી થતું અને ગમે એવી વિપત એટલે કે ગમે એવું દુઃખ આવે તોય પોતાના સ્વરૂપથી જે વિચલિત ન થાય, તો આ જ્ઞાનીજનની આવી સ્થિતિ છે અને આ હરિજનો લોકોનું જે જ્ઞાની પુરુષો છે એનું આ પ્રમાણ છે. એ ચિતની વૃત્તિ જની જની સદા નિર્મળી પણ બાય, એ પોયની કરે નહીં આશ દાન રે દેવે પણ,
दान रे देवे ए जीरे वे अजा सुख पान माय अन राखे वचनो माधने विश्वास मेरू रे डगे पण जना जना मन नथी डगता पन बाय ए भले भांगी पड़े जने ब्रह्मांड आपड़ा अंतकरण मा जे चित आव्यु छे चित मन बुद्धि चित अने अहंकार आ चार प्रकार नो जे आपड़ो अंतकरण छे એમાં આપણું જે ચિત્ત છે ને ચિત્ત એમાં અનેક પ્રકારની વૃત્તિ ઉઠતી હોય છે. આપણે એમાં ક્યારેક સુરતા રાખજો આપણા અંતકરણમાં. વૃત્તિ એટલે ઈચ્છા, અનેક પ્રકારની ઈચ્છા આપણા મનની અંદર ઉઠતી હોય ચિત્તની અંદર. તો એ વૃત્તિ ઉઠે છે અનેક પ્રકારની, પણ જો સ્વરૂપનું જ્ઞાન નહીં હોય ને આપણું પોતાપદનું, પરમાત્મા તત્વનું જો જ્ઞાન નહીં હોય, બ્રહ્મ તત્વનું જ્ઞાન નહીં હોય ને, તો એ વૃત્તિ જે ઉઠે છે ને એ મલિન હોય છે, એટલે કે મેલી વૃત્તિ ઉઠતી હોય છે. પણ જો જ્ઞાન હોય તો ચિત્તની વૃત્તિ સદાને માટે નિર્મળ બની જાય, નિર્મળ એટલે પવિત્ર હોય. પણ જો જ્ઞાન હોય તો નહીંતર એ વૃત્તિ ઉઠે ને એ મલિન ઉઠતી હોય છે. અને સ્વરૂપમાં પણ કોઈની આશા ક્યારેય ન થાય. આ પોતાને પોતા સ્વરૂપે જે સ્થિત હોય ને, એ વખતે કોઈ એવા જ્ઞાની પુરુષો એવા મહાપુરુષો કોઈની આશા કરતા ન હોય, ને આ સ્થિતિ જ્ઞાની પુરુષોની હોય છે. અને આવા જ્ઞાની પુરુષો દાતા હોય છે, એ ભિખારી નથી હોતા. કારણ કે જેનું ક્યારે મૂળ ન થઈ શકે એવી અમૂલ્ય વસ્તુ કરોડો રૂપિયા આપો છતાંય ન મળે, આવા શબ્દો જે હાસા મોતી સમાન, એનું આવા મહાપુરુષો દાન કરતા હોય છે. અને આવું દાન કરવા છતાં, દાતા હોવા છતાંય પોતે અજાશક હોય, એટલે કોઈ પાસે કાંઈ જાશે નહીં, એટલે માંગે નહીં, કોઈની આગળ કાંઈ પણ લેવાની વૃત્તિ ન રાખે. અને સદગુરુએ આપેલું જે એનો વસન હોય, જે શબ્દ હોય, જે એનો ઈશારો હોય, એમાં પરિપૂર્ણ એને વિશ્વાસ હોય છે. હરખને શોકની દને દને આવે નહીં એડકી પણ બાય એ આઠે પહોર જને આનંદ નિત્ય રે મેરું રે ડગે પણ જના જના મનડા ડગે નહીં પણ માય એ ભલે ભાંગી પડે જને બ્રહ્માંડ. તો એના જીવનની અંદર આવા જે મહાપુરુષ હોય ને, એના જીવનમાં ક્યારે હર્ષ કે શોક નથી હોતા. કોઈ સારી વસ્તુ એને પ્રાપ્ત થઈ જાય તો એને બહુ હર્ષ નથી થતો, આનંદ નથી થતો, સુખ નથી થતું. અને કોઈ વાલી વસ્તુ કદાચ એના જીવનમાંથી વહી જાય તો એ શોક નથી કરતા. આ સ્થિત પ્રજ્ઞ પુરુષો કહેવાય છે, આને જ્ઞાની પુરુષો કહેવાય છે. ક્યારેક આ અસ્તિત્વ જે એવું છે ને, એમાં નથી કાંઈ આવતું કે નથી કાંઈ જાતું, એટલે એમાં હર્ષ કે શોક નથી હોતો. Mm-hmm.
આઠે પોર નિજાનંદમાં પોતે મસ્ત રહેતા હોય, પોતાના નિજનો એટલે પોતાના જ આનંદમાં મસ્ત હોય છે. ક્યારે એને ઉદાસીનતાના જીવનમાં નથી હોતી. અને નિત્ય એટલે હર પળ દરરોજ સત્સંગમાં જેનું જીવન વ્યતીત કરતા હોય છે. તો સત્સંગ એટલે શું, એક સમજવા જેવો મુદ્દો છે. સત્સંગ આપણે એને ગણતા હોઈએ છીએ કે બે પાંચ ભાઈઓ ભેગા થાય અને સારી સારી વાતો કરે, એને આપણે કહેતા હોય કે અમારે સત્સંગ કર્યો, સત્સંગ હતો અમારે અહીંયા. તો એ જ્ઞાની પુરુષો જે મહાપુરુષો છે એને સત્સંગ નથી માનતા. કારણ કે જીવન બને પવિત્ર, પવિત્ર જીવન કહેવાય, સારી વાતો કહેવાય, પણ સત્સંગ નથી. સત્સંગ તો એને કહેવાય કે સત્ય વસ્તુ છે આપણી અંદર, એનો સંગ થઈ જાવો, એ સ્વરૂપે હોય રહેવું, એને સત્સંગ કહેવાય. આપણને સંગ છે પણ અસતનો, સતનો સંગ નથી. કારણ કે દેહનો અધ્યાસ છે, દેહ છે એ અસત છે, અસત જડ અને દુઃખરૂપ છે ને એ દેહ છે, એનો સંગ છે આપણને હર પલ. તો દેહનો અધ્યાસ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી આત્માનો અધ્યાસ નથી થતો. તો આત્મતત્વ છે ને એ સત સ્વરૂપ છે, એનો સંગ થઈ જાય એને સત્સંગ કહેવાય. અને એના કરતાં પણ થોડુંક જો આગળ હાલીએ જાણપણામાં સમજણમાં, તો આ વાત પણ થોડીક જ્યાં નીસી પડે છે. નીસી એટલા માટે પડે કે આ તો અદ્વૈત મત સિદ્ધાંત છે. જ્ઞાન છે ને એ બેપણું નહીં એવું હોવું છે ને એ જ્ઞાનનું હોવું છે. એક જ તત્વનો અનંત વિલાસ છે. સત્ય છે ને એક જ છે, બે નથી. તો સંગ કોનો થાય? આત્માનો સંગ કરવો હોય તો પણ બીજો હોય તો સંગ થાય ને. સંગ કોનો થાય? સત્યનો કદાચ સંગ થાય, પણ તો એની સામે બીજો સંગ કરવાવાળો કોઈક જોઈએ ને. તો આમાં તો બે પણ નથી, સત્ય છે એ એક જ છે, એક જ તત્વ છે, એ એક જ તત્વનો અનંત વિલાસ છે, એ આત્મતત્વ છે, એક જ છે, જ્ઞાન છે, એક જ છે, એનો સંગ ન થાય. એ સ્વરૂપે જે હોય રહે ને એ હાસો સત્સંગ છે. તો આવા જાણકાર પુરુષો છે, આવા મહાપુરુષો છે, આવા સ્થિત પ્રજ્ઞ પુરુષો છે, એ આવા સત્યના સંગમાં જેનું જીવન વ્યતીત કરતા હોય, અને માયા એને સ્પર્શે નહીં, માયા એને શરણે વંદન કરીને ચાલી જાય, એને માયાના ફંદ નડતા નથી. એવું તન મન ધન એ તો ગુરુજીને અર્પે પાન બાવાની મા ધારી નર ને નાર એવું તન મન ધન એ તો ગુરુજીને અર્પે પાન બા નિમાધારી નર ને નાર દેખાતે બેસીને અલખ ને આરાધ દેખાતે બે મેરુરે ડગે જેના મન નથી ડગતા પનબા એ ભલે ભાંગી પડે બ્રહ્માંડ. તો તન મન ને ધન
એ સદગુરુને અર્પણ કરી દે. તો તન એટલે આપણો દેહ છે, આપણું શરીર છે, એ સદગુરુના કાર્ય માટે જ તે વપરાતું હોય છે. પોતાનું શરીર, પોતાનો દેહ, પોતાનું તન અને એનું જે મન છે, એ મન પણ સદગુરુને સોંપી દીધું હોય છે. હવે ગુરુ માટે એક આપણે એક એવી ગ્રંથિ હોય છે, ને હકીકત એ જ છે, કોઈ સદગુરુ દ્વારા જ આપણને આ સમજણ પ્રાપ્ત થાય છે. પણ ઊંચી સમજ તો એ છે, આવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી સદગુરુ કોઈ વ્યક્તિ નથી, એ તો એક પદ છે, અવ્યક્ત પદ છે. એ વ્યક્ત થઈ શકે એવું નથી, જણાવો તો જણાવી ન શકાય, બોલો તો બોલી ન શકાય, બતાવો તો બતાવી ન શકાય. આવું જે પદ છે એ ગુરુપદ છે. તો આ દેહની જે ક્રિયા થતી હોય, તો આવું જે પદ છે, આવું જે પરમપદ છે, એના માટે જો એ આ દેહ ક્રિયા કરતો હોય તો આ તન સદગુરુને સોંપ્યું કહેવાય, અને મન એને ક્યારે સોંપ્યું કહેવાય કે મન બીજાનું ક્યારેય ન થાય, મન પોતાનું જ થાય. પણ આપણે વિચાર કરી લેજો કે મન આપણું થાય છે કે બીજાનું. આપણે તો ખાલી કહીએ છીએ કે મારું મન નથી, મારું મન ના પાડે છે, મારું આ મન નથી, મારું મારું કરી વાત જ ખોટી છે. મન આપણું નથી. જો મન આપણું હોય તો મન બીજાનું ન થવું જોઈએ. તો આપણું મન તો ઘડીએ ઘડીએ બીજાનું થઈ જાય, આપણું ક્યાં રહેશ? તો મન આપણું નથી, મનના આપણે બની ગયા છે ગુલામ. મન આપણું ગુલામ હોવું જોઈએ તો મન આપણું થયું કહેવાય. તો મન તો માવાનું થાય, આપણું ક્યાં રહે? મન બીડીનું થઈ જાય, આપણું ક્યાં રહે? મન જુગારનું થાય, મન દારૂનું થાય, કોઈ પણ મન થાય છે ને. મન સંત બનવાનું થાય, મન ગુરુ બની જવાનું થાય છે, આ મન થાય છે ને. મન ક્યારેય કોઈનું ન થાવ, મન પોતાનું જ થવું જોઈએ. તો એ મનની સ્થિતિ અમન બની કહેવાય, અને એ મનને જીત્યું કહેવાય. તો એ મન ક્યારેય ડગતું નથી. તો આ તન અને મન અને ધન એટલે આપણો અહંકાર, આપણું જે અહંકાર જે આપણું જે શીશ છે ને, તન મન ને ધન, ધન એટલે આપણું જે શીશ છે, આપણો જે અહંકાર છે, એ સદગુરુને સોંપી દેવામાં આવે, એને શરણે ધરી દે, એનું જો બની જાય તન મન અને ધન, તો આવા જે નરનાર છે ને, એ સદાય એને માટે નિઝારી હોય છે. નિઝારી એટલે એના જીવનમાં, એના જીવનની અંદર ક્યારેય ઝાર ન વાપે. હા, એને કોઈ પણ વિષય ભોગ ભોગવાની ઝાર નથી વાપતી. તો આવા નિઝારી પુરુષ છે ને, પુરુષ હોય કે સ્ત્રી હોય, એ એકાંત સેવતા હોય છે. એકાંતે બેહીને અલખ આરાધે, અલખ એટલે જે લખવામાં ન આવી શકે એવું જે તત્વ છે એને અલખ કહેવાય, અને એનું જ એ આરાધન કરતા હોય છે. ને આવા મહાપુરુષો એનું અંતકરણ પવિત્ર હોય છે. તો આવા જે પવિત્ર અંતકરણ હોય ને, એની અંદર પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. એટલે પ્રભુજી પધારે આવાને દ્વારા, આવા મહાપુરુષ હોય ને એને દ્વારે પ્રભુજી પધારે છે. સંગત કરો તો તમે એવા નરની કરજો પાનબાઈ, એ જે ભજનમાં રહે ને ભરપૂર, ગંગા રે સતી પ્રભુજી
સંગારે સતીએ એજી બોલ્યા પાનવાઈ જેના નેનોમાં વરસે સાસાનોન મેરું રે ડગે દેના મન નથી ડગતા પાનવાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ તો જો તમારે આ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય ગંગા સતી કહે છે પાનભાઈને જો તમારે આવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો સંગત કોઈ આવાજન નહીં કરજો એટલે આવાજ એક નાની પુરુષો હોય એની સંગત કરજો કે જે ભજનમાં ભરપૂર રહેતા હોય તો ભજન એટલે શું ભજન એટલે એક માળા લઈને બેસી જવું એનું સ્મરણ કરવું કે પેટી લઈને બેસી જવું અને ભજન ગાવા મળવા એ આ બધા ભજનો તો છે જ છે પણ ભજન એટલે સતત યાદી ક્યારેય ન ભૂલાય એવું જાણપણું એવી યાદી જો સતત રહે આને ભજન કહેવાય તો ગંગા સતી એમ કહે છે કે આવા મહાપુરુષો જે છે ને એના નેનોમાં એટલે એની દ્રષ્ટિમાં હાસા નૂર વરસતા હોય છે નૂર એટલે નૂરનો અર્થ થાય પ્રેમ તો આવો હાસો પ્રેમ આવા મહાપુરુષો હોય ને એના નેનોમાં વરસતો હોય તો પ્રેમ જે છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે તો આ સ્વરૂપને પામવું હોય તો તમે તમારા મનને વંશ કરજો અને મન વંશ કર્યા પછી એને અડગ બનાવજો કારણ કે મેરું કદાચ ડગી જાય પણ તમારું મન ન ડગે અને કદાચ ભલે બ્રહ્માંડ ભાંગી જાય પણ તોય મનની સ્થિતિ જો સ્વરૂપેથી વિચલિત ન થાય તો આ સ્થિતિ પ્રાપ્ત થશે સદગુરુ ભગવાનની જય